ਕਿਆ ਜੀ ਮਿੱਤਰੋ ਨਮਸਤੇ ਆਪਣੇ ਕਿਆ ਸੁਣੀ ਚਾਹੇ ਲੋ ਸੰਪਰਕ ਕਰੋ ਬਰਾਬਰ ਸੰਪਰਕ ਕਰੋ ਮਾ ਉਸ ਨਾਈ ਬੜਾ ਨੇ ਘਰਸਨ ਬੜ ਇਸੇ ਸਮਝੇ ਨਾ ਬਰਾਬਰ ਕਿ ਆਪਣਾ ਸਨਾਈ ਬੜੇ ਥਤੀ ਕ੍ਰਿਆ ਨੇ ਇਨਕੇ ਸਨਾਈ ਬੜ ਕਹੇ ਜੀ ਕਿ ਸਨਾਈ ਬੜੇ ਲਾਗਤਾ ਬੜ ਨੇ ਸਨਾਈ ਬੜ ਕਹੇ ਜੀ ਘਰਸਨ ਦੀ ਗੱਲ ਕਰੀਏ ਤੋ ਘਰਸਨ ਬੜੇ ਇਨਕੇ ગતિશીલ બે ગતિશીલ પદાર્થો વચ્ચે લાગે છે બરાબર અને બંને એમ કે એ ઘર્ષણ બળ છે એ બે ગતિશીલ પદાર્થો વચ્ચે લાગે છે અને અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે બરાબર ઘર્ષણ બળ એ બે ગતિશીલ પદાર્થો વચ્ચે લાગે છે અને તેની દિશા છે એ પદાર્થ એ એમ કે તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે બરાબર ઘર્ષણ બળ એ બે સપાટી વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે ઘર્ષણ બળ એ બે સપાટીઓ વચ્ચેના સંપર્કના લીધે ઉત્પન્ન થાય છે તેથી તેને સંપર્ક બળનું ઉદાહરણ કહી શકાય બરાબર સ્નાયુ બળ પણ સંપર્ક બળનું ઉદાહરણ છે આપણે જે કૂવામાંથી પાણી બોલ વડે કે પાણી ખેંચવું બરાબર એ પણ સંપર્ક બળનું ઉદાહરણ છે તમે પેન્સિલ વડે નોટમાં લખો છો એ પણ સંપર્ક પેન્સિલનો તમારો સંપર્ક થયો એ પણ સંપર્ક બળનું ઉદાહરણ કહી શકાય બરાબર અને ઘર્ષણ બળ એ પણ સંપર્ક બળનું કેમ કે બે સપાટીઓ વચ્ચે ઘર્ષણ થાય છે ગતિમાં જ્યારે પદાર્થ હોય ત્યારે બે સપાટીઓ વચ્ચે ઘર્ષણ થાય છે અને આ જે ઘર્ષણ બળ છે એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે બરાબર અને તેથી તેમ કે આ બે ઘર્ષણ બળ એ બે સપાટીઓ વચ્ચેના સંપર્કના લીધે ઉત્પન્ન થાય છે તેથી તેને ઘર્ષણ એમ કે સંપર્ક બળ પણ કહી શકાય બરાબર હવે આપણે આગળ જોઈએ કે બિન સંપર્ક બળ બરાબર અથવા અસંપર્ક બળ બિન સંપર્ક બળો અથવા અસંપર્ક બળની વાત કરીએ તો બિન સંપર્ક બળ એટલે શું કે જ્યારે પદાર્થ એક બે પદાર્થો એકબીજાના સંપર્કના સંપર્કમાં ન હોય તે છતાં તેના પર લાગતા બળને અસંપર્ક બળ અથવા બિન સંપર્ક બળ કહે છે બરાબર બે પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હોય તે છતાં તેના પર લાગતા બળને અસંપર્ક બળ અથવા બિન સંપર્ક બળ કહે છે અને એમાં એમ કે બે એના ઉદાહરણો બે છે ચુંબકીય બળ અને સ્થિત વિદ્યુત બળ બરાબર સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ હવે એના કે પ્રવૃત્તિઓ જોઈએ પછી આપણે ચુંબકીય બળ કોને કહેવાય તે સમજીએ બરાબર અને સ્થિત વિદ્યુત બળ કોને કહેવાય તે જોઈએ બરાબર હવે આપણે જોઈએ પ્રવૃત્તિ પહેલા છે પ્રવૃત્તિ હું વળવા લખતી નથી બરાબર મોટી પ્રવૃત્તિ છે એટલે વળવા લખતી નથી પરંતુ ચુંબકવાળી પ્રવૃત્તિ તમે લગભગ છઠ્ઠા ધોરણથી શીખતા આવ્યા છો બરાબર તો આમાં પ્રવૃત્તિમાં એવું છે કે પહેલા પ્રવૃત્તિ આપણે સમજીએ છીએ કે બે ચુંબકો વચ્ચે સમાન ધ્રુવો વચ્ચે શું થાય છે અને અસમાન ધ્રુવો વચ્ચે શું થાય છે તે પહેલા સમજીએ તો પ્રવૃત્તિનું ટાઇટલ છે કે એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં ન હોય તેવા બે ચુંબકોના કિસ્સામાં સમાન ધ્રુવો અને અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા તેમની ગતિની અવસ્થા પર થતી અસરનો અભ્યાસ કરવો બરાબર તમારા સાધન સામગ્રીમાં ચુંબકો પછી નળાકાર જે પેન્સિલો છે ત્રણ પેન્સિલ લેવાની છે અથવા નળાકાર એટલે રોલર્સ લેવાનો છે બરાબર એ નળાકારની ઉપર કે ચુંબક મૂકવાનો છે અથવા ત્રણ પેન્સિલો તમે રોલર્સ બનાવો અથવા નળાકાર બનાવો ને એની ઉપર ચુંબક મૂકો તો પણ ચાલે કે ત્રણ પેન્સિલ ચુંબક બે જ ગંજિયા ચુંબક બરાબર તો શરૂઆતની પરિસ્થિતિમાં આપણે શું કરવામાં આવે છે તો કે છે એ કેમ કે બે ગજિયા ચુંબકનું બરાબર એમાં પહેલાં તો ત્રણ પેન નળાકાર પેન્સિલ લો અથવા નળાકાર લાકડાનું રોલર્સ લો અને તેના ઉપર એમ કે ગજ્યો ચુંબક મૂકો બરાબર એટલે કે તમે ત્રણ પેન્સિલનો નળાકાર બનાવો તો પણ ચાલે તો ત્રણ નળાકાર પેન્સિલની ઉપર તમે જે ચુંબક મૂક્યો તે એક ગજ્યો ચુંબક હવે બીજા ગજિયા ચુંબકનો તમે જો બીજા ગજિયા ચુંબકનો એક છેડો બીજા ગજિયા ચુંબકનો એક છેડો રોલર્સ પર નળાકાર રોલર્સ પર મૂકેલા ચુંબકની નજીક લઈ જાઓ છો અને શું થાય છે તેનું અવલોકન કરો બીજી પરિસ્થિતિમાં શું થાય છે તો તમારા હાથમાં જે ચુંબક રોલર્સ પર મૂકેલો ચુંબક એની સ્થિતિમાં છે બરાબર પરંતુ તમારા હાથમાં જે લીધેલો ચુંબક છે એનો બીજો છેડો બરાબર પહેલાં જે છેડો લીધેલો એ પછીનો હવે બીજી પરિસ્થિતિમાં એનો બીજો છેડો લો અને રોલર્સ પર મૂકેલા એટલે કે નળાકાર પર મૂકેલા ગજિયા ચુંબકની નજીક લઈ જાઓ છો અને શું થાય છે તેનું અવલોકન કરો તો એમ કે પ્રથમ પરિસ્થિતિ છે
પ્રથમ પરિસ્થિતિમાં ચુંબકે તમારા હાથમાં લીધેલા ચુંબકને એમ કે નજીક આવે છે એટલે કે જે ચુંબક છે એ રોલર્સના આધારે ગતિ કરે છે બરાબર એટલે કે તમારા હાથમાં લીધેલા ચુંબકની નજીક આવે છે એટલે ગતિ કરે છે એટલે નજીક આવે છે બીજી પરિસ્થિતિમાં શું થાય તો રોલર્સ છે રોલર્સ પર મૂકેલો જે ચુંબક છે એ તમારા હાથમાં લીધેલા ચુંબકથી દૂરની તરફ ખસે છે તો પહેલી પરિસ્થિતિમાં શું થાય બંને ચુંબકો વચ્ચે આકર્ષણ થાય છે અને એકબીજા તરફ આવે છે જ્યારે બીજી પરિસ્થિતિમાં શું થાય તો કે બંને ચુંબકો વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકબીજાથી દૂર જાય છે તો આના આધારે શું કહી શકાય કે જે બે સમાન જે અસમાન ધ્રુવો છે બે ચુંબકના બે અસમાન ધ્રુવો છે તેમની વચ્ચે આકર્ષણ થાય છે અને ચુંબકના જે સમાન ધ્રુવો છે ચુંબકના બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે બરાબર તો એક ચુંબકીય પદાર્થ વડે એક ચુંબક એમ કે ચુંબક વડે ચુંબકીય પદાર્થ પર લાગતા બળને ચુંબકીય બળ કહે છે એટલે આપણે પ્રવૃત્તિના આધારે કહી શકીએ કે બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે અને બે અસમાન ધ્રુવો વચ્ચે શું થાય છે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે બરાબર હવે બીજી પ્રવૃત્તિ છે સ્ટ્રોવાળી સ્ટ્રોમાં શું કરવામાં આવે છે તો કે સ્ટ્રોવાળી પ્રવૃત્તિમાં આપણે જોઈએ તો સ્ટ્રોવાળી પ્રવૃત્તિમાં સ્ટ્રોવાળી પ્રવૃત્તિનું ટાઇટલ જોઈએ કે સ્થિર વિદ્યુત બળવાળું ઉદાહરણ છે અત્યારે આપણે ચુંબક વાળું જોયું ચુંબકીય બળનું ઉદાહરણ હતું બિન સંપર્ક બળ અથવા અસંપર્ક બળમાં બે ઉદાહરણ છે એક તો ચુંબકીય બળ અને બીજું સ્થિર વિદ્યુત બળ બરાબર હવે જે સ્થિર વિદ્યુત બળનું ઉદાહરણ છે તે જોઈએ તો કે સ્થિર વિદ્યુત બળની હાજરી જાણવી અને વિદ્યુત ભરેલી વસ્તુઓની ગતિની અવસ્થા પર તેની અસર સમજવી બરાબર તો આમાં શું કરવામાં આવે છે તો એક સ્ટ્રો લેવામાં આવે છે બરાબર સાધન સામગ્રીમાં શું સ્ટ્રો દોરી સ્ટ્રો અને દોરી કાગળ બરાબર ટેબલનો ઉપયોગ કરતો ટેબલ હવે શરૂઆતમાં શું કરવામાં આવે તો એક સ્ટ્રો એના બે સરખા ભાગ કરો બે ટુકડા કરો બરાબર એક ટુકડાને દોરીની મદદથી ટેબલની ધાર પર લટકાવો બીજા ટુકડાને તમારા હાથમાં રાખો હવે તમારા હાથમાં રાખેલો છે એ ટુકડાને કાગળ પર ઘસો બરાબર કાગળ પર ઘસો અને લટકાવેલ ચુંબકના અરે સોરી લટકાવેલ જે ટેબલ સાથે લટકાવેલો સ્ટ્રોનો ટુકડો છે એનો જે મુક્ત છેડો છે એની નજીક લઈ જાઓ અને શું થાય છે તેનું અવલોકન બીજી પરિસ્થિતિમાં શું થાય તો કે બીજી પરિસ્થિતિમાં જે લટકાવેલ સ્ટ્રોનો ટુકડો છે એના છેડાને કારણે જે મુક્ત છેડો છે એને કાગળ પર ઘસો ત્યારબાદ એમ કે જે તમારા હાથમાં રાખેલો જે કાગળ પર ઘસેલો જે છેડો છે એ લટકાવેલા સ્ટ્રોના ટુકડાની નજીક લઈ જાઓ અને શું થાય છે તેનું અવલોકન બરાબર આમાં શું થાય છે તો કે બંને પરિસ્થિતિમાં તમે જુઓ કે બંને પરિસ્થિતિમાં આપણે જોઈએ છે તો કાગળના ટુકડાને ઘસ્યો છે બરાબર કોની પહેલી પરિસ્થિતિમાં ટેબલ સાથે લટકાવેલો કાગળના ટુકડાને કાગળ અરે પહેલી પરિસ્થિતિમાં સ્ટ્રોના ટુકડાને આપણે કાગળ સાથે ઘસતા નથી તમારા હાથમાં રહેલા સ્ટ્રોનો જે ખુલ્લો ભાગ છે એને કાગળ સાથે ઘસીને લટકાવેલા સ્ટ્રોના મુક્ત છેડા સાથે લઈ જાઓ છો તો શું થાય છે તે બીજી પરિસ્થિતિમાં ટેબલ સાથે લટકાવેલા સ્ટ્રોના ટુકડાનો જે મુક્ત છેડો છે એને કાગળ સાથે ઘસો તમારા હાથમાં રહેલો જે સ્ટ્રોનો ટુકડો છે એનો છેડો તો કાગળ સાથે ઘસેલો છે અને ત્યારબાદ એને લટકાવેલા સ્ટ્રોના ટુકડાની નજીક લઈ જાઓ બરાબર બીજા છેડાની નજીક લઈ જાઓ શું થાય છે તેનું અવલોકન કરો તો આમાં શું થાય છે કે જે આમાં સ્ટ્રોના ટુકડાને કાગળ પર ઘસવાથી સ્ટ્રોના ટુકડાને જો પહેલાં તો જુઓ પહેલી પરિસ્થિતિમાં એવું થાય છે કે પહેલી પરિસ્થિતિમાં જે લટકાવેલો ટુકડો છે એ તમારા હાથમાં રહેલા ટુકડાની નજીક આવવા પ્રયત્ન કરશે બરાબર કેમ આવું થયું તો બંને પર જે ઉત્પન્ન થયેલો વિદ્યુતભાર છે એ કેવો છે સ્થિર વિદ્યુતભાર છે અસમાન વિદ્યુતભાર છે બરાબર એટલે બંને એકબીજા તરફ આકર્ષા છે બીજી પરિસ્થિતિમાં બંને પર જે વિદ્યુતભાર લાગ્યો છે જે સ્થિત વિદ્યુતભાર ઉત્પન્ન થયો છે એ કેવો હોય છે સમાન હોય છે પ્રથમ પરિસ્થિતિમાં અસમાન વિદ્યુતભાર હોય છે તેથી બંને એકબીજાની નજીક જાય છે જ્યારે બીજી પરિસ્થિતિમાં સમાન વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે તેથી બંને ટુકડા જે બંને સ્ટ્રોના ટુકડા છે એકબીજા એટલે કે લટકાવેલો સ્ટ્રોનો ટુકડો તમારા હાથમાં રાખેલા સ્ટ્રોના ટુકડાથી દૂર તરફ જાય છે આના આધારે શું કહી શકાય તો આના આધારે કહી શકાય નિર્ણય આપણે લઈ શકીએ કે સ્ટ્રોના ટુકડાને કાગળ પર ઘસવાથી
સ્ટોના ગોળાને જ્યારે કાગળ પર ઘસવામાં આવે છે ત્યારે સ્ટો વિદ્યુતભારિત બને છે. સ્ટો એ શું બને છે? એ વિદ્યુતભારિત બને છે, અર્થાત તેના પર સ્થિર વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. સ્ટોના ગોળાને તમે કાગળ પર ઘસો છો ત્યારે સ્ટો વિદ્યુતભારિત બને છે, એટલે કે તેના પર સ્થિર વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. જ્યારે બંને સ્ટો વચ્ચે આકર્ષણ થાય છે ત્યારે બંને સ્ટો પર વિરુદ્ધ કેમ કે વિરુદ્ધ વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. બંને સ્ટોના સ્ટો એકબીજાની એકબીજા તરફ આકર્ષાય છે ત્યારે બંને સ્ટો પર વિરુદ્ધ વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે, બરાબર. અને અપાકર્ષણ કેમ કે અપાકર્ષણ થાય છે ત્યારે સમાન વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે કાગળના ટુકડાને સ્ટો પર ઘસો છો, સ્ટોને કાગળના ટુકડા સાથે ઘસો છો ત્યારે સ્ટો પર સ્થિર વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. અને જ્યારે સમાન વિદ્યુતભાર હોય ત્યારે એકબીજાની એકબીજાથી દૂર થાય અને વિરુદ્ધ વિદ્યુતભાર સ્ટ્રોપર ઉત્પન્ન થાય છે ત્યારે તે એકબીજાને નજીક આવે છે, એટલે કે એકબીજાને આકર્ષે છે. આના આધારે કહી શકાય, બરાબર. આ બંને કયા બળો છે? બિન સંપર્ક બળ અથવા અસંપર્ક બળ, બરાબર. કે વસ્તુના ભૌતિક સંપર્કમાં ન હોવા છતાં લાગતા બળને બિન સંપર્ક બળ કહે છે, બરાબર. બે પદાર્થો એકબીજાના સંપર્કમાં ભૌતિક સંપર્કમાં ન હોય ત્યારે લાગતા બળોને અસંપર્ક બળ અથવા તો એમ કે બિન સંપર્ક બળ કહે છે. તો અસંપર્ક બળના ઉદાહરણો કયા જોયા? એક તો સ્થિત વિદ્યુત બળ અને બીજું ચુંબકીય બળ, બરાબર. આ બંને અસંપર્ક બળના ઉદાહરણો છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો આગળ શું છે તે જોઈએ. તો આગળનો આપણો ટોપિક છે ગુરુત્વાકર્ષણ બળ. તમે જોયું હશે ક્યારેક વૃક્ષ પરથી ફળ પડે તો ક્યાં પડે છે? નીચે ઉતર. વૃક્ષ પરથી જે પાંદડા પડે છે તે નીચે નીકળો. તમે ઉપરથી પથ્થર ફેંકો છો તો ઉપર જાય છે કે નીચે? તો નીચે નીકળો, બરાબર. તો તમે દોડતા દોડતા પડી જાઓ છો, ક્યાં પડો છો? જમીન પર, બરાબર. એટલે નીચે પડી ગયેલી છે. તો કે આ જે દરેક પદાર્થ નીચે તરફ આકર્ષાય છે, કેમ આવું થાય છે? તો કે દરેક પદાર્થ પર પૃથ્વીનું આકર્ષક બળ લાગે છે. તેથી પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ ખેંચે છે, બરાબર. આ દરેક પદાર્થ પર લાગતા ખેંચાણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે, બરાબર. તે જોઈએ આપણે. તો ગુરુત્વાકર્ષણનું આપણે આગળ જોઈએ કે ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય. તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય છે, તમારા હાથમાંથી સિક્કો કે પેન શું ગમે તે વસ્તુ છટકી જાય છે તો એ ક્યાં પડે છે? જમીન તરફ પડે છે. વૃક્ષથી અલગ થયેલા પાંદડા ફળ જમીન તરફ પડે છે. શું તમને ક્યારે આશ્ચર્ય થયું કે આવું શા માટે થયું? આપણે પડી જઈએ છીએ, ક્યાં ઉપર પડીએ છીએ કે નીચે પડીએ છીએ? તો નીચે તરફ. તો પણ આપણને ક્યારેક આશ્ચર્ય થાય છે કેમ આપણે જમીન તરફ જ પડીએ છીએ, કેમ નીચે જ પડીએ છીએ, કેમ હવામાં લટકાઈ નહીં રહેતા કે ઉપરની તરફ આપણે જઈએ છીએ? ક્યાં પડીએ છીએ? જમીન તરફ, બરાબર. કોઈ પણ વસ્તુ જે સિક્કો હોય, પેન હોય, પેન્સિલ હોય, બોટલ હોય, કંપાસ હોય, ડસ્ટર હોય, આપણે પોતે તો પડીએ છીએ તો ક્યાં? જમીન તરફ પડીએ છીએ. જ્યારે સિક્કો તમારા હાથમાં પકડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય છે. કોઈ બી વસ્તુ તમારા હાથમાં પકડેલું હોય છે ત્યારે તે કેવી અવસ્થામાં હોય છે? સ્થિર અવસ્થામાં હોય છે. જેવા તેને છોડવામાં આવે છે ત્યારે નીચે તરફ ગતિ કરવાનું શરૂઆત કરે છે. અને જ્યારે એને છોડવામાં આવે છે ત્યારે નીચેની તરફ ગતિ કરે છે, બરાબર. તો સિક્કાની આના પછી એમ કે નીચેની તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. તે પછી સ્પષ્ટ થાય છે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે તેના પર શું કોઈ બળ અસર એમ કે બળ લાગ્યા વગર આવું શક્ય બને? તેના પર કોઈ બળ અસર કરે છે? જ્યારે સિક્કો આપણા હાથમાંથી પડી જાય છે તો એ નીચેની તરફની ગતિની શરૂઆત કરે છે. તો એમ કે આ જે ગતિની શરૂઆત કરે છે તો એના પર કોઈ બળ લાગે છે કે બળ લાગ્યા વગર આવે એમ કે એ ગતિની શરૂઆત કરે છે? તો હવે આપણે જોઈએ કે પદાર્થ કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે કે પૃથ્વી તરફ પડે છે. પદાર્થ કે વસ્તુઓ પૃથ્વી તરફ પડે છે કારણ પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે, બરાબર. આ બળને ગુરુત્વ, પૃથ્વી કોઈ પણ પદાર્થને પોતાની તરફ ખેંચે તેને ગુરુત્વ બળ અથવા ગુરુત્વાકર્ષી બળ કહે છે, અથવા માત્ર ગુરુત્વ પણ કહેવાય. તો ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે. ગુરુત્વ બળ છે એટલે ગુરુત્વાકર્ષણ બળ એ દરેક પદાર્થ પર લાગે છે. પૃથ્વી એમ કે દરેક પદાર્થ એ બીજા પદાર્થ પર બળ લગાડે છે, બરાબર.
એટલે આને શું કહેવાય, કયું બળ કહેવાય, ગુરુત્વાકર્ષણ. ને કોઈ કેમ કે દરેક જ્યારે કોઈ પદાર્થ પડે છે તો એ પૃથ્વી, દરેક પદાર્થ પર પૃથ્વીનું જે બળ લાગે છે એને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર પણ લાગતું હોય છે, બરાબર. ગુરુત્વાકર્ષણ બળ આપણા દરેક પર લાગે છે, દરેક પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે, જ્યારે નળ ખોલીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે. નદી પરનું પાણી પણ ક્યાં વહેવા લાગે છે, જમીન તરફ. નદીઓમાં જે પાણી હોય છે એ જમીન તરફ વહેવા લાગે છે. એટલે કે જ્યારે કોઈ નળ ખોલીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે. ગુરુત્વબળને કારણે નદીઓમાં પાણી નીચે તરફ વહે છે. ગુરુત્વબળને કારણે નળમાંનું પાણી નીચે તરફ વહે છે, નદીઓનું પાણી જમીન તરફ વહે છે. ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી. ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી, હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ. શું કહે છે? હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે. એટલે કેમ કે હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ, નાનો હોય કે મોટો હોય, એ એકબીજા પર બળ લગાડે છે. વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો હોય, એકબીજા પર બળ લગાડે છે, તેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. ગુરુત્વાકર્ષણ બળને કારણે દરેકે વૃક્ષ પરનું ફળ નીચે પડે છે, વૃક્ષના પાંદડા નીચે તરફ પડે છે, આપણે ફેંકેલો પથ્થર નીચે તરફ પડે છે. નદીઓ કે નળ ખોલીએ ત્યારે પાણી નીચેની તરફ વહે છે, નદીઓનું પાણી નીચેની તરફ વહે છે. તો આ બધું કોને આધારે છે? તો ગુરુત્વાકર્ષણ બળને આધારે, બરાબર. એટલે કે પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી, પરંતુ દરેક પદાર્થ વિશ્વના કે વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો હોય, એ એકબીજા પર બળ લગાડે છે, જેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે, બરાબર. તો અહીં આપણે ગુરુત્વાકર્ષણ બળ સુધી સમજ્યા, બરાબર. તો આપણે જોઈએ કે જે ગુરુત્વાકર્ષણ બળ, સંપર્ક બળ બધું જ આપણે નહીં જોયું. હવે આપણને ખબર પડે કે આપણે પડીએ છીએ તો કેમ નીચેની તરફ જ પડીએ છીએ, ઉપરની તરફ કેમ નથી જતા, કે વચ્ચે હવામાં કેમ લટકાઈ નથી દેતા? તો કે પૃથ્વીએ આપણા પર કોનું બળ લાગે છે? તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. તો તમારું એચ ડબલ્યુ છે, સમજાવેલ પ્રવૃત્તિ, પ્રવૃત્તિઓ બે પ્રવૃત્તિ સમજાય, બરાબર. પ્રવૃત્તિઓ તથા લખેલ મુદ્દામાં તો તમારે આટલું લેસન તમારી નોટમાં લખી, બંને પ્રવૃત્તિઓ પણ નોટમાં પદ્ધતિ સાથે લખી અને તૈયાર કરી દેવાની. જય હિંદ.